नमस्कार विद्यार्थी श्रीमती शांताबेन हेडवे गजेरा उच्चतर माध्यमिक शाला विज्ञान प्रवाह और सामान्य प्रवाह संस्कृत विषय वीडियो लेक्चर में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। पहला लेक्चर में आप बारमा धोरण में छंद परिचय में आर्या छंद और क्षत्रिय छंद विषय भेड़ा त्यार पछी आज जे आपणे अभ्यास करवानो छे अभ्यास छंदो एमां छे वंशस्थम अने वसंत तिलका। तो पहेलो छंद आज आपणे जोईशुं वंशस्थ। હવે વંશસ્થ સંગે સમજતા આપણે પહેલા એનું લક્ષણ જોઈએ। એનું લક્ષણ છે જતો તો વંશસ્થનું ઉદીરિતમ જરો। હવે આ છંદ છે એના દરેક કરણની અંદર કુલ 12 અક્ષરો છે। પ્રત્યેક કરણની અંદર 12 અક્ષરો છે અને પ્રત્યેક કરણની અંદર અનુક્રમે જ ત જ અને ર ગણ છે। બરાબર સમજો જ તો એટલે જ અને ત અને જ રો એટલે જ અને ર। દરેક કરણ 12 અક્ષરનો હોય છે અને પ્રત્યેક કરણની અંદર અનુક્રમે જ ત અને જ અને ર ગણ હોય છે। બસ આ લક્ષણને આપણે હવે ઉદાહરણના માધ્યમથી સમજીએ તો સરસ સમજાયું। ઉદાહરણ છે વરમ વનમ વ્યાપ્ત ગજેન્દ્ર સહિતમ ધૂમાલય પત્ર ફલાવ ભોજનમ તૃણાની શૈયા વસનમ ચ વલકણમ ન બંધુ મધ્ય ધનહીન જીવન। હવે આ ઉદાહરણને સમજવા માટે સૌ પ્રથમ આપણે પેલા દરેક કરણમાં આપણે ત્રિક બનાવી લઈશું। ત્રણ ત્રણ અક્ષરનો ત્રિક આ એક બે ત્રણ અને ચાર આ ચાર ત્રિક બન્યા। હવે ત્રણ અક્ષરના ચાર ત્રિક એટલે ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર આ બાર અક્ષરનો ઉચ્ચારણ છે। એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ આ પણ બાર અક્ષરનો ઉચ્ચારણ એવી રીતના ચારેય કરણ છે એમાં બાર બાર અક્ષરના એક ત્રિક થઈ જશે। હવે પ્રત્યેક કરણમાં બાર અક્ષરો હોય છે अनुक्रमे त घ झ
લક્ષણો પર બરાબર ધ્યાન દેજો. 14 ચરણનો પ્રત્યેક 14 અક્ષરનો પ્રત્યેક ચરણ, દરેક ચરણની અંદર અનુક્રમે ક ભ જ અને જ ગણ અને છેલ્લા બે અક્ષરો છે એ ગુરુ વર્ણ હોય છે. તો એનું પણ સરસ મજાનું ઉદાહરણ છે કે નિંદંતુ નીતિ નિપુણા ઇતિ વાસ્તુંતુ લક્ષ્મી સમાવશતો ચતુવાય શ્રેષ્ઠમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરેવ ન્યાયાત્મતઃ પ્રવિચરંતિ પદમ નતીરા. તો આ ઉદાહરણને સમજીએ તો સૌપ્રથમ આમાં પણ આપણે પહેલા ત્રિક બનાવી લઈએ. બરાબર જોઈ લઈએ તો ત્રણ ત્રણ અક્ષરના ચાર ત્રીસ મહિના એટલે 12 6 ત્રણ, 3 6 3 9 અને 3 12 અને છેલ્લા બે અક્ષર એટલે 2 14. તો આ 14 અક્ષરનું ચરણ થઈ ગયું. એ પ્રમાણે આમાં જ 3 3 6 3 9 3 12 અને 2 14 આ 14 અક્ષરનું ચરણ. તો આ વસ્તુ સાબિત થઈ ગઈ કે દરેક ચરણમાં કુલ 14 અક્ષર હોય છે. હવે એમાં કીધું કે પ્રત્યેક ચરણમાં અનુક્રમે ત ભ જ અને જ ગણ હોય છે. તો પેલા આપણે મૂકી દઈએ ગણ આ ત ગણ, પછી છે ભ ગણ, ત્યાર પછી બે વાર જ ગણ અને છેલ્લા બે અક્ષર છે ગુરુ વર્ણ હોય છે. એટલે આપણે ત્યારે આખી આખી ગ ગ એટલે ગુરુ ગુરુ. હવે આને આપણે સિદ્ધ કરી દઈએ ત ગણ એટલે તારા જ ગુરુ ગુરુ અને લઘુ, ભ ગણ એટલે ભા નવસ ગુરુ લઘુ લઘુ એટલે ભ ગણ, ત્યાર પછી જ ગણ એટલે જ ભાન લઘુ ગુરુ લઘુ આ જ ગણ. હવે જોઈ લે ત ગણ એટલે તારા જ, પ્રથમ બે વર્ણો છે ગુરુ અને અંતિમ વર્ણ લઘુ હોય એને ત ગણ કહેવાય. તો અહીંયા પ્રથમ ન રસ્વ છે એટલે લઘુ છે, પણ એની પાછળ જોડાક્ષર આવે છે એટલે કેવો થઈ જશે ગુરુ. દ પણ છે એ લઘુ છે, એની પાછળ જોડાક્ષર આવે છે એટલે ગુરુ થઈ જાય અને તું છે રસ્વ છે એટલે લઘુ થઈ જાય. તો ગુરુ ગુરુ લઘુ ત ગણ થઈ ગયો. પછી ભ ગણ એટલે ગુરુ લઘુ લઘુ, પ્રથમ વર્ણ છે ગુરુ અને બાકીના બે વર્ણો લઘુ છે. તો ની દીર્ઘઈ છે એટલે ગુરુ, પછી તી છે રસ્વઈ છે એટલે લઘુ, ની છે રસ્વઈ છે લઘુ. તો ગુરુ લઘુ લઘુ એટલે ભ ગણ. પછી જ ગણ એટલે જ ભાન, પ્રથમ વર્ણ લઘુ મધ્ય ગુરુ અને અંતિમ લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ ગણ. અહીંયા સુ રસ્વ છે એટલે લઘુ, ના છે ગુરુ, ય છે લઘુ, જ ગણ થઈ ગયો, દી રસ્વ છે એ લઘુ, વા ગુરુ અને તુ છે એ રસ્વ છે એટલે લઘુ. અને છેલ્લા બે વર્ણ ગુરુ હોય તો વ છે એ લઘુ છે, પણ પાછળ જોડાક્ષર આવે છે ગુરુ બની જશે અને અંતિમ વર્ણ છે એ ગુરુ. તો અહીંયા પણ એવી રીતના બીજા ચરણની અંદર જોઈએ તો ગુરુ ગુરુ લઘુ એ ત ગણ છે. પછી ગુરુ લઘુ લઘુ એ ભ ગણ છે. ત્યાર પછી લઘુ ગુરુ લઘુ એ જ ગણ છે. અહીંયા પણ લઘુ ગુરુ લઘુ આ જ ગણ છે અને છેલ્લા બે વર્ણો ગુરુ એટલે ગ ગ. તો આવી રીતના દરેક ચરણની અંદર 14 અક્ષરો હોય, પ્રત્યેક ચરણની અંદર અનુક્રમે ત ભ જ અને જ ગણ હોય અને છેલ્લા બે અંતિમ અક્ષર છે એ ગુરુ હોય ત્યારે જ છંદ બને એને વસંતિલકા છંદ કહે છે. બીજા બે ચરણ છે અધ્યેય વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત્મકઃ પ્રવિચરંતિ પદમ નતીરા. આ બે ઉદાહરણો છે, તમે પ્રેક્ટિસ કરજો, એમાં લઘુ ગુરુનો ક્રમ ગોઠવજો એટલે આપોઆપ આ છંદ સમજાઈ જશે. તો આ છંદ છે વસંતિલકા છંદ. તો આજના આપણા બે છંદ એક વંશસ્થ છંદ અને વસંતિલકા છંદ પાઠ્યપુસ્તકમાંથી આ છંદના શ્લોકના ઉદાહરણ છે એ જોજો અને એમાં પ્રેક્ટિસ કરજો એટલે આપોઆપ આ છંદની સમજ